ભાવનગર જિલ્લાની 960 પ્રાથમિક શાળાઓમાં તારીખ 6-7 એપ્રિલ દરમિયાન પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃદ્ધિ અર્થે ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃદ્ધિ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજે શહેરની ગૌરીશંકર પ્રાથમિક શાળા નંબર 65 ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા, તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એ બી પ્રજાપતિ, મેયર નિમુ બાંભણિયા તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ગુણોત્સવ દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ પૈકી શિક્ષણની ગુણવત્તા સુધારણાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે અને ચાલુ શાળાએ બાળકોનો અભ્યાસ છોડાવનારા તેના વાલીઓ સામાજિક પાપ કરી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે તે હેતુસર કેટલાક હિંમતવાન લોકોના દ્રષ્ટાંતો આપ્યા હતા. ઉત્તર પ્રદેશની એનું નામ અરુણિમા સિન્હા, અરુણિમા સિન્હા નામ. રાત્રે ટ્રેનમાં લખનૌ થી દિલ્હી એ પ્રવાસ કરી રહી હતી. વુમન કમ્પાર્ટમેન્ટ, મહિલાના ડબ્બા, બદમાશો ચડી ગયા, છેડતી કરી, અને મેં સામનો કર્યો. ચાલુ ટ્રેને રાત્રે બદમાશોએ અરુણિમાને ટ્રેનની બહાર ફેંકી દીધી. બે ટ્રેક, બીજા ટ્રેક ઉપર અરુણિમા પડી, તરત બીજી કોઈ ટ્રેન પસાર થઈ, પગ કપાઈ ગયા. ઉપરા છાપરી 2-5-15 ટ્રેન પસાર થઈ ગઈ. થોડો વિરામ રહ્યો, રેલવે સ્ટેશનના કર્મચારીઓ ભેગા થયા, ઉપાડીને લઈ ગયા રેલવે સ્ટેશનમાં, ત્યાંથી લઈ ગયા નજીકના પીએસસી સીએસસીમાં. ગામડાનું પીએસસી સીએસસી એટલે દવા સુંઘાડીને શરીર બહેરું કરીને ઓપરેશન કરવાનું એનું નામ છે, એનેસ્થેસિયા. એનેસ્થેસિયા નહોતો, આપણે અંગૂઠાનું કે આંગળીનું સેજ નસ્તર મુકાવવાનું હોય છે ને, તો પણ એટલું ભાગને બહેરો કરીએ છીએ ને, નહીતર પીડા સહન થતી નથી. પગ કપાઈ ગયેલા અરુણિમાએ કહ્યું કે સાહેબ, એનેસ્થેસિયા ના હોય તો કંઈ નહીં, તમે ઓપરેશન કરો. 2.5 કલાકનું ઓપરેશન ચાલ્યું એનેસ્થેસિયા સિવાય. કૃત્રિમ પગ મૂકા દીધા, 6-12 મહિના આરામ કર્યો. એ દીકરીને વિચાર આવ્યો કે મારે એવરેસ્ટ ઉપર જવું છે. એવરેસ્ટ ઉપર ચાલીને સંપૂર્ણ સ્વસ્થ આપણે હોઈએ, સંપૂર્ણ સ્વસ્થ તો પણ વિચાર નથી કરતા કે ઉપર જઈશું એટલે હવા પાતળી થઈ જશે, શ્વાસોશ્વાસ વધી જશે, ફેફસા બંધ થઈ જશે, હાર્ટ એટેક આવશે. એટલા માટે ડૉક્ટરો પણ કહે તમે ન જશો. એણે એના ગુરુની સલાહ માગી. ગુરુએ ના પાડી, દેખાડ બેટા તારા પગ નથી ને તો કેવી રીતે જઈશ, કૃત્રિમ પગ તો છે ને, મારે જવું છે, ન જવાય, મારે જવું છે, ન જવાય. આવી ચર્ચા ચાલી. છેવટે એના ગુરુએ કહ્યું કે તારો આત્મવિશ્વાસ તો એવરેસ્ટથી પણ ઊંચો છે, જાત તમને કહેતા મને આનંદ છે. આ દાખલો એટલા માટે આપું છું કે તમારા જીવનમાં પણ તમને પ્રેરણા મળે, ક્યાંક થોડી નિષ્ફળતા મળી જાય ક્યાંક તો. અરુણિમાને યાદ કરો કે જેના 2 પગ ના હોય ને એવરેસ્ટ ચડી જાય તો મારું તો નાનકડી મુશ્કેલી છે, હું તો એને પાર કરી દઈશ. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ બંને રાજ્ય સરકારના કાર્યક્રમો ગુણવત્તાલક્ષી શિક્ષણને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વકાંક્ષી કાર્યક્રમો છે અને ઘોઘા તાલુકાના બાળી પડવા સહિતના 12 ગામના લોકો દ્વારા જે ગુણોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એ વ્યાજબી વાત નથી. વિરોધ હોય તો રજૂઆત કરી શકાય છે, પણ બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારે ખિલવાડ ના કરવો જોઈએ, તેમજ શિક્ષણ મંત્રીએ બાળકોના માતા પિતાને વિનંતી કરી હતી કે બાળકોના ભવિષ્ય ના બગાડો, તમે તમારા બાળકોને શાળાએ મોકલો. આમાં ગુણોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. શાળા પ્રવેશ મહોત્સવ અને ગુણોત્સવ રાજ્ય સરકારના બંને કાર્યક્રમો ગુણવત્તાલક્ષી શિક્ષણને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વાકાંક્ષી કાર્યક્રમો છે.
राज्य में जयरे मत 75% नु नामांकन थतु हतु त्यारथी शुरू करीने शाला प्रवेश महोत्सव शुरू थयो। आजे मने कहता ए वातनो आनंद छे के 75% नु नामांकन आजे 100% नामांकन थयु छे। एज रीते ज्यारे 2009 मां गुणोत्सव शुरू कर्यो त्यारे 34,000 शालाओमांथी मात्र 265 शालाओ एवी हती के जेनो ग्रेड ए अथवा ए प्लस हतो अने 17,000 थी वधारे शालाओ डी ग्रेडनी हती। परंतु आ धोम धकता तापमां राज्य सरकारना तमाम अधिकारीश्रीओ मुख्यमंत्री मंत्रीश्रीओ समाजना आगेवानो बधाना सहियारा प्रयासने कारणे ए अने ए प्लस वाली मात्र 265 शालाओ हती ए आजे 2200 थी वधारे शालाओ थई छे। टीका करनारोने मारे जवाब आपवो छे के एक वक्त शाला प्रवेश महोत्सव होय के गुणोत्सव होय ए कार्यक्रममां आवीने तमे भाग लो। दर वर्षे शाळानो गुणांकन वधतुं जाय छे, गुणवत्ता वधती जाय छे अने जे 17,000 थी वधारे शाळाओ डी वर्गमां हती ए घटीने मात्र 300 શાળાઓ જ રહી છે। અમે આ વખતે 54 લાખ વિદ્યાર્થીઓના નામ સાથે 54 લાખ વિદ્યાર્થીઓના નામ સાથે પ્રશ્નપત્ર આપીએ છીએ અને એમાં એ ઉત્તર લખીને પાછા આપે છે, એની ચકાસણી થાય છે, એના આધારે અમે એને ગુણ આપીએ છીએ। આટલી મહેનત એ બાળકના ગુણવત્તાલક્ષી શિક્ષણને ધ્યાનમાં રાખીને કરતા હોય ત્યારે આગામી દિવસોમાં આ જ પ્રક્રિયાથી ગુજરાતનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ખૂબ ગુણવત્તાલક્ષી બનશે એનો પુરાવો 13 ડિસેમ્બર 2017 આખા દેશમાં નેશનલ એચિવમેન્ટ સર્વે નામની કેન્દ્ર સરકારની માન્ય સંસ્થાએ આખા દેશમાં અને ગુજરાતમાં પણ જે સર્વે કર્યો એમાં 2006 અને 2008 ગુણવત્તામાં 9% ઓફિશિયલ વધારો બતાવ્યો છે। ટીકા કરનારા એ કોઈ ઉપરછલ્લી વાત જાણીને ટીકા કરતા હોય છે અને આ જે મેં વાત કરી છે એ નેશનલ એચિવમેન્ટ સર્વે નામની કેન્દ્ર સરકારની માન્ય સંસ્થા દ્વારા એમણે કહ્યું છે 2017 ડિસેમ્બરમાં કે 6 અને 8 બંને ધોરણોમાં 9% થી વધારે ગુણવત્તામાં વધારો થયો છે।